ऐसा जी अस्पताल में डायलिसिस के लिए आए वैसे एक गरीब परिवार के दर्दी के पेट में पाइप रह जाने के गंभीर आरोप लगाते हुए परिवार ने भारी हल्ला मचाया था, जिसमें सुपरिटेंडेंट की ऑफिस में ही हल्ला मचाते हुए बाद आखिरकार पुलिस को बुलाने के बाद मामला संभालने की कोशिश की गई। मिली जानकारी के आधार पर एसएजी अस्पताल कई बार अपनी लापरवाह कामगिरी तथा कहीं ना कोई अव्यवस्था को लेकर चर्चा का स्थान रहती है। ऐसे में आज एसएजी अस्पताल में एक दर्दी के पेट में पाइप रह जाने के गंभीर आरोप लगाते हुए पीड़ित परिवार ने भारी हल्ला मचाया था। मिली जानकारी के आधार पर एसएजी अस्पताल में किशनवाड़ी विस्तार में रहते वैसे जयंती मैजी सोलंकी अपनी शारीरिक तकलीफ होने के अंतर्गत डायलिसिस करवाने के लिए परिवार के साथ उन्हें अस्पताल में लाया गया था। डायलिसिस की प्रक्रिया होने के बाद डॉक्टर की लापरवाही के कारण दर्दी के पेट में ही पाइप रह गई थी, जिसके बाद दर्दी को काफी शारीरिक परेशानी भुगतनी पड़ी। हॉस्पिटल के तबीबों ने अपनी भूल का स्वीकार करने के बदले इलाज के लिए अहमदाबाद स्थित जाने के लिए कहा गया, तो वहीं परिवार ने इस संदर्भ में भारी आक्रोश मचाते हुए हल्ला मचाया था। दर्दी के परिवारजनों का आरोप था कि डॉक्टर की गंभीर लापरवाही के कारण उनके पेट में पाइप रह चुकी है, जिस कारण दर्दी को और भी परेशानी भुगतनी पड़ रही है। जो ये पूरा मामला आखिरकार सुपरिटेंडेंट रंजन अय्यर की चैंबर तक पहुंचते हुए तमाम परिवारजन ने रंजन अय्यर की ऑफिस में धस आते हुए भारी हल्ला मचाया था। परिवार के सदस्यों ने दर्दी को अहमदाबाद ले जाने के लिए वे तैयार नहीं है वैसा स्पष्ट बताते हुए और भी मामला बिगड़ा था, जहां परिवार के सदस्य ने दर्दी को अहमदाबाद ले जाने से मना करने के बाद डॉक्टर की गंभीर लापरवाही के आरोप लगाते हुए वाद विवाद के साथ मामला तंग बनने के बीच आखिरकार पुलिस को बुलाने के बीच आखिरकार पर मामला संभालने की कोशिश की गई, जहां जरूरी कार्यवाही करने अंतर्गत हॉस्पिटल के सत्ताधीशों ने तसल्ली देने की जानकारी प्राप्त होते हुए बाद पूरा मामला रफा दफा किया गया। મારા પપ્પાનું નામ જયંતિભાઈ મૈજીભાઈ સોલંકી છે। પપ્પાને કોરોના થઈ ગયો હતો, તો કોરોના માટે અહીંયા અમે એસએસજી હોસ્પિટલમાં લાવ્યા હતા ગુરુવારે, તો એડમિટ કર્યા પછી એ લોકોએ બધી પ્રોસેસ કર્યું અને પ્રોસેસ કર્યા પછી કીધું કે પપ્પાને ક્રિએટિન થોડું વધારે છે એટલે કે ડાયાલિસિસ કરવું પડશે। મેં કીધું મેડમ ઓકે વાંધો નહીં। પછી લોકો શુક્રવારે બપોરે ડૉક્ટર આવ્યા અને ડાયાલિસિસ માટેની તૈયારી કરી, પરંતુ ડાયાલિસિસની તૈયારી કરી એમાં જે વાયર આવે છે ડાયાલિસિસ માટેનો એ વાયર એમનાથી રહી ગયો અંદર, એ અહીંયાના જે ડૉક્ટર હતા એમ શીખવવા જશે એમને આઈડિયા નહીં હોય એટલે વાયર અંદર રહી ગયો। બરાબર, વાયર રહી ગયો, મેં અને મારા મધર અમે બહાર બેઠા હતા, એ સાહેબ જઈ રહ્યા છે, તોય સાહેબ અમને એવું કહી નથી રહ્યા કે તમારા પેશન્ટને આ તકલીફ થઈ છે, એવું અમને કહેતા નથી। ઊભો થઈને સાહેબ પાસે મેં જઉં છું દોડીને, અને સાહેબ મેં મારા પપ્પાને તમે ડાયાલિસિસ કરવાના હતા, શું થયું? તો કહે છે કે તમારા પપ્પાનું શરીર થોડું ફેટ છે એટલે જે પેલા પલ્સ મળવા જે પલ્સ મળતા નથી એટલે કહે છે કે એની માટે આપણે સોનોગ્રાફી કરીને પછી આપણે ડાયાલિસિસ કરવું પડશે। અમને આટલું સડાસડ જૂઠું બોલીને સાહેબ જઈ રહ્યા છે, જ્યારે અમે અંદર જઈએ છીએ ત્યારે અમને એવું કહે છે કે તમારા પપ્પાની સોનોગ્રાફી કરાવવી પડશે, અને સોનોગ્રાફી કરવા માટે અમે જ્યારે લઈ જઈએ છીએ ત્યારે અમને જાણ થાય છે કે ડાયાલિસિસ કરવા માટે જે ડૉક્ટર આવ્યા હતા, જે અજામ કહેવાય કે એને કોઈ આઈડિયા નથી, એમનાથી વાયર અંદર છૂટી ગયો છે અને એ પ્રોબ્લેમ થયો છે, ત્યારે અમને ખબર પડી કે આ વસ્તુ અંદર છૂટી ગઈ છે। હવે રિસ્પોન્સિબિલિટી આ એસએસજીવાળાની છે, અહીંના સ્ટાફની છે, એ લોકો એમની જવાબદારીમાંથી છૂટકારો માંગી રહ્યા છે। બરાબર છે, હવે મારા પપ્પાને કંઈ પણ થશે એની જવાબદારી આ લોકોની રહેશે। એ લોકો અમદાવાદ મોકલવાનું કે છે, અમદાવાદ અમારે નથી લઈ જવાનું, કેમ? એનું એક રીઝન છે કે વસ્તુ અહીંયા બની છે, અહીંયાના સ્ટાફથી થઈ છે, અહીંયાના ડૉક્ટરથી થઈ છે, પછી અમે શું કરો અમદાવાદ લઈ જઈએ? તમારાથી ભૂલ થઈ છે તો ભૂલનું સોલ્યુશન તમે લાવો ને, અમે શું કરો અમદાવાદ જઈએ અને મારા ફાધરને ત્યાં લઈ જાય પછી કંઈ કશું થશે એની જવાબદારી કોની? જોઈએ છે સર, હજુ અમને સુપરિટેન્ડન્ટ સાહેબે અમને કીધું છે કે ઓપ્શન અમને 15-20 મિનિટ આપો, એ કંઈક સોલ્યુશન માટેનું કંઈક વિચારી રહ્યા છે, જોઈએ છે પછી આગળ જે બી કાર્યવાહી કરવાની થશે અમે કરીશું, જોઈશું હવે હજુ શું અમને જવાબ મળે છે એના પછી। મારું નામ કલ્પેશ જયંતિભાઈ સોલંકી।